જીરુની ખેતી કરતા ખેડૂતો માટે જીરુ કોહિનૂર સાબિત થઈ રહ્યો છે. બોટાદ યાર્ડ જીરુથી છલકાયું છે. બોટાદના યાર્ડમાં જીરુની બમ્પર આવક. બોટાદના યાર્ડમાં જીરુના થયા ઢગલા. જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યા છે જીરુના થપ્પા. જીરુની ફોરમથી મહેક્યું બોટાદ. યાર્ડમાં ક્યાંય પગ મૂકવાની પણ નથી જગ્યા. જીરુની વધી આવક, વધ્યા ભાવ, ખેડૂતોના ચહેરા ખીલ્યા. કેમ કે દર વર્ષે જીરુનું વાવેતર કરી પસ્તાતા અન્નદાતાની આ વખતે મહેનત પડી છે. જીરુનું વાવેતર કરી ખેડૂતો હરખાઈ રહ્યા છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ આમ તો કપાસ માટે વખણાય છે, ત્યારે આ વર્ષે દર વર્ષની સરખામણીએ જીરાની પણ થઈ રહી છે રેકોર્ડ બ્રેક આવક. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે ભાવ 2500થી લઈ અને 3500 સુધીના મળતા અને આવક રોજની આશરે 5000 મણની રહેતી, જ્યારે આ વર્ષે 10000 મણ જીરાની આવક અને 5000થી લઈ 6500 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે. જ્યારે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં જીરુની આવક બોટાદ માર્કેટ યાર્ડમાં થઈ છે. 10-12 હજાર મણ પ્રતિ દિવસ આવક થાય છે જીરુની, અને જીરુના ભાવ આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા મળી રહ્યા છે. બોટાદ માર્કેટ યાર્ડમાં 5000 થી 6500 સુધીના ઊંચા ભાવ મળી રહ્યા છે. બોટાદ યાર્ડમાં આશરે એક મહિના પહેલા 1000 થી 1200 મણ સુધીની જીરુની આવક હતી અને ભાવ પણ સારા મળતા, ત્યારે હાલ ગત વર્ષ કરતા ભાવ પણ ડબલ અને આવક પણ ડબલ થતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી. આ વર્ષે બહુ સારા ભાવ રહ્યા છે, પાક સારો થયો છે ને સારા ભાવ રહ્યા છે. ગયા વખતે થોડાક ઓછા હતા, પણ આ વખતે બહુ સારા છે. કેટલા ભાવ છે આ વખતે? આ વખતે 6000 સુધી આસપાસ વહી જાય છે. ખેડૂતને બહુ ખુશીનો માહોલ છે. અત્યારે ભાવ 5500 જેવા છે, ગયે વખતે 2500 થી 2000 જેવા હતા. સારું જીરું હોય તો ક્યાં સુધી અત્યારે ભાવ જાય છે? 6000 થી 6500 સુધીના ભાવ છે. બીજી તરફ ખેડૂતોને તુરંત નાણાં પણ મળી જતાં ધરતીપુત્રોને જીરુએ માલામાલ કરી દીધા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વલસાડના સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં બ્લાસ્ટ થયો છે, જ્યારે વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં બ્લાસ્ટ થયો. પ્રચંડ બ્લાસ્ટથી કંપનીમાં ભીષણ આગ લાગી. કંપનીનો સ્લેબ ધરાશાયી થયો. બે કામદારોના મોત નિપજ્યા છે, જ્યારે કાટમાળ નીચે અન્ય કેટલાક કામદારો પણ દબાયા હોવાની આશંકા છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી છે. કંપનીનો સ્લેબ ધરાશાયી થતા આ ઘટના સામે આવી છે, જેમાં બે કામદારોના મોત નિપજ્યા છે. જો કે અફરાતફરીનો માહોલ સર્જાયો, અન્ય કેટલાક લોકો દબાયાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. વલસાડની આ ઘટના, સરીગામ જીઆઈડીસીની આ ઘટના કે જ્યાં વેન પેટ્રોકેમ ફાર્મા ઇન્ડિયા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ થયો. પ્રચંડ બ્લાસ્ટથી કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો. કંપનીનો સ્લેબ ધરાશાયી થયો હતો. બે કામદારોના મોત નિપજ્યા છે, ત્યારે હાલ તો તપાસ જારી છે. અન્ય કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા છે. દરેક લોકોનું રેસ્ક્યુની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. ફાર્મા ઇન્ડિયા કંપનીમાં આગની ઘટના સામે આવી છે, જેમાં પ્રચંડ બ્લાસ્ટથી કંપનીમાં ભીષણ આગ લાગી. ભીષણ આગ લાગતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને બે કામદારોના મોતની ખબર છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી. બે કામદારોના મોતની ખબર હાલ સામે આવી છે, જો કે હાલ રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલુ છે. સરીગામ જીઆઈડીસીની આ ઘટના કે જ્યાં જીઆઈડીસીની કંપનીમાં વિસ્ફોટ થયો છે. વેન પેટ્રોકેમ ફાર્મા ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી. પ્રચંડ બ્લાસ્ટથી કંપનીમાં ભીષણ આગ લાગી છે. દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે પ્રમાણે ભીષણ આગ લાગી અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. વલસાડથી મારી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે. ભરતસિંહ, આગ લાગવાનું કારણ શું હોઈ શકે છે તે હાલ સામે આવ્યું છે ખરા, અને ઘાયલો કેટલા છે? જી બિલકુલ, મોડી રાતની ઘટના છે. સરીગામ જીઆઈડીસી ની અંદર આવેલી આ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો છે અને બ્લાસ્ટની અંદર આખી કંપનીનું બે માળનું જે બિલ્ડિંગ છે ધરાશાયી થઈ ગયું છે. અંદર છે કેટલાક કામદારો છે દબાયા હતા. મોડી રાત સુધી બે કામદારોના મૃતદેહ છે બહાર કાઢવામાં આવ્યા હતા અને અત્યારે પણ કામગીરી ચાલી રહી છે. આપને જણાવી દઉં કે આ કંપનીમાં સોમવારે રજા હતી, આથી કામદારોની સંખ્યા ઓછી હતી, પરંતુ કંપનીની અંદર કોઈ મશીનરી કઈ ખામી સર્જાઈ હતી, આથી તેને રિપેરિંગ કરવા માટે ટેકનિશિયનોની ટીમ છે એ કામ કરી રહી હતી. એ વખતે જ અચાનક બ્લાસ્ટ થયો હોવાની વાત બહાર આવી રહી છે.
બનાવને લગલે પોલીસ અને અન્ય ટીમો છે સ્થળ પર પહોંચી અને કામગીરી હાથ ધરી હતી. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે, જે દબાયા છે તેમની શોધખોળ ચાલુ છે, પરંતુ બે કામદારોના મોત નિપજ્યા છે અને હાલ તો આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જોકે સોમવાર હોવાથી કંપનીમાં જે પ્રમાણે લોકો હોય છે તે પણ હાજર હતા અને જેથી જે આગની ઘટના સામે આવી છે બે લોકોના મોત નિપજ્યા છે.